नमस्कार विद्यार्थी मित्रों, आपणे हवे चेप्टर 5 कम्प्लीट थई गयुं छे, जेमां आपणे वैयक्તિક માલિકી, હિન્દુ અવિભક્ત કુટુંબ અને ભાગીદારી પેઢી વિશે સમજ્યા. આજે આપણે લાસ્ટ વિડિયો છે આ ચેપ્ટરનો, જેમાં આપણે ટૂંકમાં ઉત્તર આપો સમજવાના છે, અથવા તો એના વિધાનો આવશે એ વિધાનો સમજવાના છે. જે પીડીએફ તમને મોકલેલી છે એમાંથી લખવાના રહેશે CW માં. ચાલો, આ પહેલો પ્રશ્ન છે. વૈયક્તિક માલિકીમાં અમર્યાદિત જવાબદારી માલિકને કઈ રીતે હાનિકારક કરે છે? શું કામ કીધું? માલિકની જે જવાબદારી છે એ હાનિકારક કરે છે. તો કે વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. એને કારણે જો પેઢીનું દેવું વધી જાય તો માલિકે પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. તેથી એ જવાબદારી કેવી ગણવામાં આવે છે? હાનિકારક ગણવામાં, કારણ કે એની મિલકતોને પણ હાનિ થાય છે. એટલે કે અમર્યાદિત જવાબદારી એટલે પેઢીના દેવાની ચૂકવણી માટે માલિક અંગત મિલકતો ઉપર, માલિકોની જે અંગત મિલકતો છે એના ઉપર પણ લેણદારો દાવો માંડી શકે છે. અને માલિકને ધંધામાં ખોટ જાય અથવા ધંધામાં દેવું વધતું જાય અને ધંધાના માલિકે પોતાની અંગત મિલકતમાંથી પણ વધારાનું પૂરેપૂરું દેવું ચૂકવવાની જવાબદારી રહે છે. તેથી માલિકની અમર્યાદિત જવાબદારી માલિકને હાનિકારક છે. કારણ કે વૈયક્તિક માલિકીમાં જો દેવું વધી જાય ત્યારે માલિકની અંગત મિલકતને પણ નુકસાન થાય છે, એટલે એ હાનિકારક છે એમ કહી શકાય. કારણ કે એને પણ લેણદારો ટાંચમાં લઈ શકે છે. પછી બીજો પ્રશ્ન છે, અમર્યાદિત જવાબદારી એટલે શું? એ આપણે આગળ સમજી જ ગયા. જ્યારે ધંધાની મિલકતો કરતાં ધંધાનું દેવું વધી જાય તો માલિકે પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે. આવી જવાબદારીને અમર્યાદિત જવાબદારી કહે છે. કે ધંધાનું દેવું વધી જાય મિલકતો કરતાં ત્યારે માલિકે પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે, જેને અમર્યાદિત જવાબદારી કહે છે. મોસ્ટ એમપી પ્રશ્ન છે. પછી ત્રીજો છે, સગીર વ્યક્તિ ક્યારે ભાગીદાર બની શકે છે? તો કે જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો તેના સગીર બાળકને ભાગીદાર બનાવી શકાય છે. અને સગીર ભાગીદારને પેઢીનું દેવું ચૂકવવાની અંગત જવાબદારી હોતી નથી. આપણે આગળ ભાગીદારોના પ્રકારો સમજ્યા, ત્યારે આપણે સમજ્યા હતા કે સગીર વ્યક્તિ ક્યારે ભાગીદાર બની શકે. તો કે જ્યારે કોઈ ભાગીદાર મૃત્યુ પામે ત્યારે એનો બાળક કેવો હોય? સગીર હોય. એવા સંજોગોમાં જ સગીર બાળકને ભાગીદાર બનાવી શકાય છે. અન્યથા સગીર વ્યક્તિ કરાર કરવા માટે સમર્થ નથી, એટલે કે સગીર વ્યક્તિ ભાગીદાર બની શકતો નથી. પરંતુ જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે અને એનો બાળક સગીર હોય એવા સંજોગોમાં સગીર બાળકને ભાગીદાર બનાવવામાં આવે છે. અને સગીર ભાગીદારને પેઢીનું દેવું ચૂકવવાની કોઈ અંગત જવાબદારી રહેતી નથી, એટલે કે લેણદારો સગીર ભાગીદારની મિલકતોને ટાંચમાં લઈ શકતા નથી. પછી આવે છે ચોથો પ્રશ્ન, માની લીધેલ ભાગીદાર. તો કે માની લીધેલ ભાગીદાર કોને કહેવાય? તો કે જે વ્યક્તિએ ભાગીદારી કરાર કરેલો ન હોય, પેઢીમાં મૂડી લાવતો ન હોય, તેમજ નફામાં પણ ભાગ મેળવતો ન હોય, પરંતુ વર્તનના આધારે ત્રાહિત વ્યક્તિ જેને ભાગીદાર તરીકે માની લે છે તેને માની લીધેલ ભાગીદાર કહેવાય. એટલે શું કહે છે? જે વ્યક્તિ ભાગીદારી કરાર કરેલો ન હોય અને પેઢીમાં મૂડી પણ લાવતો ન હોય અને નફામાં ભાગ પણ મેળવતો ન હોય, પરંતુ એનું વર્તન એવું હોય કે એના વર્તનને આધારે ત્રાહિત વ્યક્તિ છે એને ભાગીદાર તરીકે માનતી હોય, ત્યારે એને માની લીધેલ ભાગીદાર કહે છે. પછી જો પાંચમો પ્રશ્ન છે, નામનો ભાગીદાર કોને કહેવાય? તો કે નવી સ્થપાતી પેઢીનો ઝડપથી વિકાસ કરવા તથા હરીફાઈમાં ટકી રહેવા માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો પેઢીને ઉપયોગ કરવા દે તો તેને નામનો ભાગીદાર કહેવામાં આવે છે. એટલે કે નામનો ભાગીદાર ક્યારે રાખવામાં આવે છે? તો કે જ્યારે કોઈ નવી સ્થપાતી પેઢી હોય, એનો ઝડપથી વિકાસ કરવો હોય, તો એ ઝડપથી વિકાસ કરવા માટે અને જે બજારમાં હરીફાઈ ચાલે છે એ હરીફાઈમાં ટકી રહેવા માટે કોઈ પ્રતિષ્ઠિત અથવા તો નામાંકિત વ્યક્તિ પોતાનો નામનો પેઢીને ઉપયોગ કરવા દે તો તેને નામનો ભાગીદાર કહે છે. કારણ કે માત્ર એનું નામ વાપરવા દેતો હોય છે, અન્યથા પેઢીમાં મૂડી પણ લાવતો નથી અને નફા નુકસાનમાં પણ ભાગ મેળવતો ન હોય. પછી આવે છે છઠ્ઠો પ્રશ્ન, વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ શાળા છે. આ વિધાન તમારે પૂછાઈ શકે કે વૈયક્તિક માલિકીને ધંધાની તાલીમ શાળા શું કામ કહેવામાં આવે છે? તો એમાં
વૈયક્તિક માલિકીની સ્થાપના સરળ હોવાથી કોઈ પણ વ્યક્તિ આવી સંસ્થા શરૂ કરી શકે છે, ધંધાના સંચાલનની તાલીમ મેળવી શકે છે. એટલે કે વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ સરળ છે, એટલે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે કાયદેસરનો ગમે તે ધંધો ગમે તે સ્થળે ચાલુ કરી શકે છે, જેથી ધંધાના સંચાલન અંગેની તાલીમ એને મળે છે. કારણ કે આખા ધંધાનું સંચાલન વૈયક્તિક માલિકીમાં માલિક પોતે જ જાતે જ આખા દરેક બાબતોનું, દરેક ખરીદી હોય, વેચાણ હોય કે કોઈ પણ નિર્ણય લેવાના હોય તો પોતાને જાતે જ લેવાના હોય છે, એટલે એને સંચાલનની તાલીમ મળે છે. પછી ધંધાકીય સ્વરૂપ સરળ હોવાથી ધંધા માટે જરૂરી અનુભવ, આવડત અને જ્ઞાન સહેલાઈથી મેળવી શકાય છે. એની સ્થાપના સરળ છે એટલા માટે ધંધા માટે જે જરૂરી અનુભવ, આવડત અને જ્ઞાન છે એ ઝડપથી સહેલાઈથી મળી શકે છે. ધંધામાં જાત મહેનતથી અને આપબળે ટકી રહેવાનું, ટકી શકવાનું, આગળ આવવાનું હોવાથી ધંધાકીય અને સંચાલકીય બાબતોનું પ્રથમ કક્ષાનું પ્રત્યક્ષ જ્ઞાન અહીં પ્રાપ્ત થઈ શકે છે. એટલે એમ કે ધંધામાં, વૈયક્તિક માલિકીના ધંધામાં જાત મહેનતે જ આગળ આવવાનું હોય છે, આપબળે જ એને આગળ વધવાનું હોય છે. એટલે ધંધાકીય અને સંચાલકીય બાબતોનું પ્રથમ કક્ષાનું પ્રત્યક્ષ જ્ઞાન અહીં મળે છે. જેમ સંચાલનમાં પણ તમારે આગળ વધવું હોય તો જાત મહેનત અને આપબળે કોઈ પણ નિર્ણય લેવાના હોય છે, જે દરેક બાબતો અહીંયા વૈયક્તિક માલિકીમાં હોય છે, એટલે એનું જ્ઞાન એને અહીં મળતું હોય છે. આનો લાભ લઈ જરૂર પડે તો મોટા ધંધામાં દાખલ થઈ શકાય છે. એટલે કે નાના ધંધામાં કોઈ પણ નિર્ણયો અગત્યના લેતા હોઈએ છે, દરેક પ્રકારનું સંચાલન કરતા હોય છે, એને કારણે એનો લાભ મોટા ધંધામાં ક્યારેક મળતો હોય છે. આથી વૈયક્તિક માલિકીને ધંધાની તાલીમ શાળા કહેવામાં આવે છે. જ્યારે તમે બીજી જગ્યાએ કામ કરો છો ત્યાં તમને એક જ પ્રકારનું કામ સોંપવામાં આવે, બીજું કામ સોંપવામાં આવતું નથી, ત્યારે બધી જ કામનો અનુભવ તમને મળતો નથી. જ્યારે વૈયક્તિક માલિકીમાં દરેક કામનો અનુભવ પણ તમને મળતો હોય છે, લાંબા ગાળે તમને મોટા ધંધો કરવામાં અનુકૂળ રહેતું હોય છે, જે તમને મદદરૂપ થતું હોય છે. આથી વૈયક્તિક માલિકીને ધંધાની તાલીમ શાળા કહેવામાં આવે છે. પછી સાતમો પ્રશ્ન છે, દરેક ભાગીદાર બીજા ભાગીદારનો એજન્ટ છે, વિધાન સમજાવો. એટલે કે દરેક ભાગીદારને બીજા ભાગીદારનો એજન્ટ, કારણ કે ભાગીદારી, આપણે કીધું હતું કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય. તો કે ભાગીદારીમાં બધા ભાગીદારો સંચાલન કરે અથવા તો બધા વતી કોઈ એક ભાગીદાર સંચાલન કરતો હોય અને એનો નફો વહેંચી લેવા માટે ભાગીદાર સંમત થતા હોય છે. આથી ભાગીદારીને દરેક ભાગીદારને ધંધો ચલાવવાનો હક હોય છે. હવે આપણે જોઈએ તો કે ભાગીદારોનો ધંધો બધા ભાગીદારો ચલાવી શકે અથવા બધા વતી કોઈ એક કે વધુ ભાગીદારો પણ ધંધો ચલાવી શકે છે. એટલે કે બધા ભાગીદારોએ ધંધો ચલાવી શકે, બધામાંથી કોઈ એક પણ ચલાવી શકે અને વધુ ભાગીદારો પણ ધંધો ચલાવી શકે છે. આનો અર્થ એમ થાય છે કે દરેક ભાગીદારને ભાગીદારીનો ધંધો ચલાવવાનો હક છે. એટલે કે કોઈ પણ ભાગીદાર ભાગીદારીનો ધંધો ચલાવી શકે છે. કોઈ પણ ભાગીદાર પેઢીનો ધંધો ચલાવવા માટે જે કંઈ વ્યવહાર કરે તેને માટે તે પોતે જાતે તો જવાબદાર ગણાય છે, પરંતુ બાકીના બધા ભાગીદારો અને ભાગીદારી પેઢી પણ તેના માટે જવાબદાર હોય છે. એટલે કે કોઈ પણ ભાગીદાર પેઢીનો ધંધો ચલાવવો હોય અને જે કંઈ વ્યવહાર ભાગીદાર કરે છે એ વ્યવહારમાં પોતે ભાગીદાર પોતે તો જવાબદાર હોય છે, પરંતુ બાકીના બધા ભાગીદારો અને ભાગીદારી પેઢી પણ એને જવાબદાર હોય છે. એટલે કે કોઈ પણ પરિણામ આવે એ પરિણામ, કોઈ એક ભાગીદારના ભૂલનું પરિણામ દરેક ભાગીદારોને ભોગવવું પડતું હોય છે. એટલે કે કોઈ એક ભાગીદાર જે કંઈ કરે છે એનો દરેક ભાગીદાર એના માટે જવાબદાર હોય છે અને ભાગીદારી પેઢી પણ જવાબદાર હોય છે. આથી કહી શકાય કે દરેક ભાગીદાર એ બીજા ભાગીદારનો એજન્ટ અને અભિકર્તા છે. પછી આવે છે ભાગીદારી કરારનામું એટલે શું. તો કે ભાગીદારી એ અમુક વ્યક્તિઓ વચ્ચે ધંધાનો નફો વહેંચી લેવાનો સંબંધ છે. આ સંબંધ કરારથી ઉદ્ભવે છે. શું કીધું? ભાગીદારી એ અમુક વ્યક્તિઓ, એટલે કે જે ભાગીદારો નક્કી થયા છે એ ભાગીદારો વચ્ચે જે કાંઈ નફો કે નુકસાન થાય છે એ નફો કે નુકસાન વહેંચી લેવા માટેનો સંબંધ છે, અને આ સંબંધ કરારથી ઉદ્ભવતો હોય છે. ભાગીદારી કરારથી જ અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત અથવા તો મૌખિક હોઈ શકે. જો લેખિત કરાર હોય એ વધુ ઇચ્છનીય છે. એટલે કે કરાર લેખિત, ભાગીદારો વચ્ચે કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે, અને આ કરાર લેખિત હોય એ વધુ
ઈચ્છનીય સાબિત થતા હોય છે. જો કરાર લેખિત હોય તો જે દસ્તાવેજો પર કરાર થાય તેનું ભાગીદારી કરારપત્ર કે ભાગીદારી કરારનામું કહે છે. એટલે કે જો કરાર લેખિતમાં કરવામાં આવ્યા હોય તો જે દસ્તાવેજ ઉપર કરાર થાય છે તેને ભાગીદારી કરારનામું અથવા તો ભાગીદારી કરારપત્રો કે ભાગીદારી ખતપત્ર તરીકે ઓળખવામાં આવે છે. કરાર લેખિત કરવો એ ફરજિયાત નથી, લેખિત હોય તો ઇચ્છનીય છે, પણ મૌખિક પણ કરાર થઈ શકે છે. જો કરાર લેખિત થાય છે તે દસ્તાવેજો ઉપર કરાર થાય તો એને ભાગીદારી કરારનામું અથવા તો ભાગીદારી ખતપત્ર કહેવામાં આવે છે. પછી નવમું છે ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદાઓ, જે આપણે આગળ જોયા જ છે પણ એકવાર આપણે ફટાફટ રિપીટ કરી લઈએ. તો કે પોતાના લેણા અંગે પેઢી ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે છે. પેઢીનો કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદાર કે પેઢી સામે દાવો માંડી શકે છે. ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માંગી શકે છે. નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે. અને પેઢીની નોંધણી કરાવવાથી જાહેર જનતાને પેઢીના અસ્તિત્વની જાણ થાય છે. એટલે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવાથી કયા કયા ફાયદા થાય, તો કે કોઈ આપણે લેણા છે, કોઈ પાસેથી આપણે પૈસા લેવાના છે, તો ત્રાહિત વ્યક્તિ સામે આપણે એની સામે પૈસા ન આપતા હોય, લેણું ન ચૂકવતા હોય તો એની સામે આપણે દાવો માંડી શકીએ, જો એની નોંધણી થયેલી હોય તો. પેઢીનો કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદાર પેઢી સામે પણ દાવો માંડી શકે છે. અને પોતાના કોઈ ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે અદાલતમાં રજૂઆત પણ કરી શકે છે અથવા ન્યાય પણ માંગી શકે છે. અને નિવૃત્ત થતો ભાગીદાર નોટિસ આપી અને પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે. પેઢીની નોંધણી કરાવવાથી જાહેર જનતાના પેઢીના અસ્તિત્વની જાણ થતી હોય છે, કે જે ભાગીદારી પેઢી અત્યારે અસ્તિત્વમાં છે. પછી આવે છે દસમો પ્રશ્ન, નોંધણી પત્રકમાં સમાવિષ્ટ થતી વિગતો, એમાં પેઢીનું નામ અને સરનામું, પેઢીની શાખાઓ, ભાગીદારના નામ, સરનામું અને ટેલિફોન નંબર, દરેક ભાગીદારના પ્રવેશની તારીખ, ભાગીદારોના નફા અને નુકસાનનું પ્રમાણ, ભાગીદારોને મૂડી અંગેની વિગતો અને પેઢીની મુદત. આ પ્રશ્ન ટૂંકમાં ઉત્તરો લખાઈ જાય પછી તમારે MCQ અને એક બે વાક્યના પ્રશ્ન લખવાના રહેશે.